नमस्कार मित्रों, धोरण 9 विषय विज्ञान ना लेक्चर नंबर 21 ना भाग 2 मा आप सबनु स्वागत छे। मित्रों, आपने भाग 1 नी अंदर वेग विरुद्ध समय ना आलेख नो त्रीजो उपयोग बराबर ई समझ्या हता, जे अहीं लखेलुं छे कि वेग विरुद्ध समय ना आलेख परथी आलेख पर गतिमान पदार्थ ने अमुक समय गाड़ा में आपेल अंतर शोधी शकाय। केवी रीते शोधी शकाय? लखीशुं के अमुक समय गाड़ा में पदार्थ ने आपेल अंतर ते समय गाड़ा दरमियान वेग विरुद्ध समय ना आलेख नीचे घेराता प्रदेश ना क्षेत्रफळ जेटलुं होय छे। तो आपणे समजीए के आ केवी रीते शक्य बने। अहींया एक उदाहरण आपेलुं छे। અહીંયા આપણે એક વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે અને આ કેવી ગતિ માટેનો છે? તો x અક્ષની સમાંતર રેખા છે, તો પહેલો ઉપયોગ યાદ કરો કે x અક્ષની સમાંતર રેખા એટલે કેવી ગતિ કહેવાય? અચળ વેગી ગતિ, બરાબર? અચળ વેગી ગતિનો આ આલેખ છે। અહીંયા समय जे छे आपणे x अक्ष ऊपर કલાકમાં લીધેલો છે અને વેગ જે છે y અક્ષ ઉપર આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં લીધેલો છે। આલેખને પહેલા સમજી લઈએ કે 0 કલાકે પદાર્થનો વેગ કેટલો છે? 30 કિલોમીટર પ્રતિ કલાક। 2 કલાકે પણ પદાર્થનો વેગ કેટલો છે? 30 કિલોમીટર પ્રતિ કલાક। 4 કલાક પછી પણ પદાર્થનો વેગ કેટલો છે? 30 કિલોમીટર પ્રતિ કલાક। 6 કલાક પછી પણ પદાર્થનો વેગ 30 કિલોમીટર પ્રતિ કલાક। 8 કલાક પછી પણ પદાર્થનો વેગ 30 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે સમય વધે છે પણ વેગ અચળ છે। હવે અહીંયા આ વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી મારે 4 કલાકથી 8 કલાકના ગાળામાં 4 થી 8 કલાકના ગાળામાં આટલા સમય ગાળામાં પદાર્થ કેટલું અંતર કાપ્યું તે શોધવું છે, બરાબર? તો 4 કલાક આને આપણે સમય કહીશું T1, 8 કલાક એને આપણે સમય કહીશું T2। તો T1 થી T2 જેટલા સમય ગાળામાં પદાર્થે કાપેલું અંતર એ આપણે શોધવું છે। તો સૌથી પહેલા તો તમે યાદ કરો કે આપણે વેગનું સૂત્ર શું લખાવ્યું હતું? આપણે વેગનું સૂત્ર લખ્યું હતું વેગ બરાબર स्थानांतर छेद मां समय। अपने आशु तो अहियां आपणे स्थानांतर ना बदले अंतर शब्द नो उपयोग करिए तो अंतर छेद मां समय, बराबर? हवे समय ने आ बाजू लीधा तो समय ने तमे आ साइड लावशो तो शू थशे? वेग गुणिया समय बराबर अंतर, एटले के अंतर बराबर वेग गुणिया समय। आ सूत्र थशे, बराबर? आपणे वेगना सूत्र परथी અંતરનું સૂત્ર મેળવ્યું કે અંતર બરાબર વેગ ગુણ્યા સમય। હવે આપણે આલેખ પરથી મૂકીએ તો આલેખ પરથી અંતરને આપણે શું કહીશું? S, અંતર S, વેગ અને સમય। તો આપણે સમયગાળા બનાવ્યો છે, આટલો સમયગાળા, આ સમયગાળામાં તમારે અંતર શોધવાનું છે ને, તો આ સમયગાળો એટલે T2 માઇનસ T1 સમયગાળો, બરાબર? સમયનો તફાવત તો અંતિમ સમય કેટલો છે? 8 કલાક, પ્રારંભિક સમય કેટલો છે? 4 કલાક, એટલે T2 માઇનસ T1। તો આપણે સમયની જગ્યાએ લખીએ T2 માઇનસ T1, બરાબર? અને વેગ, બરાબર? અહીંયા આપણે T2 માઇનસ T1 સમયગાળો, સમયગાળો અહીંયા આટલું થશે, આટલો સમયગાળો છે, એટલે કોની લંબાઈ થશે? CD ની લંબાઈ। કોની લંબાઈ? CD। અહીંયા આલેખમાં
समय ए कयो भाग दर्शावे छे आलेख नो कयो भाग समय दर्शावे छे सीडी तो समय એટલે સી બરાબર અને વેગ વેગ તો વેગ એ આ ભાગ દર્શાવે છે બરાબર આ ભાગ વેગ દર્શાવે છે એટલે એડી વેગ એટલે એડી બરાબર હવે મિત્રો ધ્યાન થી જુઓ આ જે આકૃતિ છે આ એને આપણે ચોરસ ગણીએ કે લંબ ચોરસ ગણીએ तो एडी અને સીડી શું થશે એક ક્રમિક બે બાજુઓ થશે અને યાદ કરો લંબચોરસ કે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું હતું ક્રમિક બે બાજુઓની લંબાઈનો ગુણાકાર તો આ જે છે એ શું દર્શાવે છે આનું ક્ષેત્રફળ દર્શાવે છે ક્ષેત્રફળ તો આ ક્ષેત્રફળ એટલે આ કયો ભાગ છે આ સમયગાળામાં આલેખની નીચે ઘેરાતો પ્રદેશ અહીંયા જે આપણે લખ્યું છે કે કોઈ પણ સમયગાળામાં પદાર્થે કેટલું અંતર કાપ્યું જો તમારે તે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી શોધવું હોય તો તમારે શું કરવું પડશે તે સમયગાળામાં આલેખની નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ તમારે મેળવવું પડશે તો હવે આપણે મેળવીએ ક્ષેત્રફળ ચાલો AD ગુણ્યા CD CD AD એટલે આ લંબાઈ A ને સંગ સંખ્યા 30 B ને સંગ સંખ્યા 0 એટલે 30 માઈનસ 0 CD ચાલો C ને સંગ સંખ્યા 8 B ને સંગ સંખ્યા 4 8 માઈનસ 4 તો 30 ગુણ્યા 8 માંથી 4 જાય તો 4 અહીંયા કે વેગ કિલોમીટર પ્રતિ કલાકમાં છે અને સમય કલાકમાં છે 30 4 120 તો આ અંતર આપણે સેમા મળશે કિલોમીટર બરાબર પણ આ અંતર એટલે શું છે તો કે ચોરસ અથવા લંબ ચોરસ એટલે આપણે એને ચતુષ્કોણ કહીશું ABCD નું ક્ષેત્રફળ ABCD નું ફરી આ મુદ્દાને એકવાર ફરી સમજી લેજો મિત્રો એક્ઝામ્પલને કે અહીંયા તમારી સામે અચળ વેગની ગતિ કરતા પદાર્થનો એક આલેખ આપેલો છે અને અચળ વેગની ગતિ કરતા પદાર્થનો આલેખ એ હંમેશા આપણને શું મળે x અક્ષને સમાંતર રેખા આ આલેખ છે હવે મારે આટલા સમયમાં પદાર્થને કાપેલું અંતર શોધવું છે 4 થી 8 કલાકનો એની માટે મારે શું કરવું પડશે તો જે સમયગાળામાં તમારે પદાર્થ કાપીનું અંતર શોધવાનું છે તે સમયગાળામાં આલેખની નીચે ઘેરાતો પ્રદેશ જોઈએ તો 4 કલાક તો 4 કલાકમાંથી આપણે એક શિરોબિંદુ રેખા દોરીશું જે આલેખની એક બિંદુમાં છે અને 8 કલાકમાંથી એક બીજી શિરોબિંદુ રેખા દોરીશું કે જે આલેખની બિંદુમાં છે તો આલેખની નીચે ઘેરાતો પ્રદેશ જે શું દર્શાવે છે ચોરસ અથવા લંબચોરસ બરાબર અને આ ચોરસ અથવા લંબચોરસ નું ક્ષેત્રફળ છે શું ક્ષેત્રફળ એટલે એની ક્રમિક બે બાજુઓનો ગુણાકાર તો AD ગુણ્યા CD બરાબર AD ગુણ્યા CD AD ની કિંમત કેટલી આવે છે 30 માઇનસ 0 એટલે 30 કિલોમીટર પ્રતિ કલાક અને CD ની કિંમત કેટલી આવશે 8 માઇનસ 4 એટલે 4 કલાક તો 30 ગુણ્યા 4 20 કિલોમીટર એટલે કે ABCD નું ક્ષેત્રફળ તો આ વેગ વિરુદ્ધ સમયના આલેખ ની નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એ તે સમયગાળામાં પદાર્થને કાપેલ અંતરનું મૂલ્ય આપે છે તો આ થયા વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અચળ વેગ ગતિ માટેના સમીકરણોની તારવણી કરીશું બરાબર Gracias.